એ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે સાથે તેલનો ખાલી ડબ્બા લઈને આવે છે પછી એ ડબ્બામાં ડોરીનું તેલ ભરીને ઘરે લઈ જાય છે આખા વરસ માટે ડોરીનું તેલ ભરી રાખે છે અને ખાદ્ય તેલ તરીકે આખું વરસ આદિવાસીઓ ડોરીનું જ તેલ વાપરે છે કૈલાસબેન પંચાલ તેલ પીલાવાની ઘંટીના માલિકે જણાવ્યું હતું કે આદિવાસીઓ ક્યારેય સિંગતેલ કે અન્ય ખાદ્ય તેલ વાપરતા જ નથી કારણ કે ગરીબ આદિવાસીને સિંગતેલ મોંઘું હોવાથી પોષાય તેમ નથી ગુંજન માલી તેલના વેપારી રાજપીપરાએ જણાવ્યું હતું કે હાલ સિંગ તેલના બજાર ભાવ પંદર કિલોના ડબ્બે ત્રણ રૂપિયાની આસપાસ ભાવ છે જ્યારે કપાસિયા તેલનો ભાવ પચીસો રૂપિયાની આસપાસ ચાલે છે જ્યારે આદિવાસીઓને ડોરીનું તેલ સાવ મફતમાં પડે છે કારણ કે મહુડાફોર ડોરીએ જંગલની પેદાશ હોવાથી મફતમાં મરે છે માત્ર તેલ પીલવાનો ભાવ કિલોના આઠથી દસ રૂપિયા હોવાથી સરવારે આદિવાસીઓને આ તેલ સાવ મફતમાં પડી રહે છે મંગરભાઈ વસાવા ઝરવાણી સ્થાનિક આદિવાસીના જણાવ્યા અનુસાર આ ડોરીનું તેલ આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે ખાસ કરીને માલિશ માટે આ તેલ વપરાય છે ખાવામાં પણ આરોગ્યવર્ધક હોવાથી ડોરીનું તેલ ખાતા આદિવાસીઓ ક્યારેય બીમાર પડતા નથી હાલ રાજપીપળા ખાતે તેલ પીલવાની ઘંટીએ તેલ પીલાવવા આદિવાસીઓ રાજપીપળા ખાતે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે વરસાદ પહેલાં આદિવાસી આખા વર્ષનું તેલ ભરી લે છે તેલ ખાતી વખતે કડવાશ કે કોઈ વાસ ન મારે તો ગૃહિણીઓ ચૂલા પર તેલને ગરમ કરી છે અને તેમાં થોડી લસણની કરીઓ નાખી તેને કકડાવી લે છે ત્યારબાદ તેનો ખાવામાં ઉપયોગ કરે છે આ ખાદ્ય તેલ આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે ડોરીના તેલના ફાયદા જાણ્યા પછી હવે આમ લોકો પણ ડોરીનું તેલ વાપરતા થયા છે દીપક જગતાપ જેડેસ ટીવી રાજપીપરા